સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મોતીપુરામાં આવેલ એસટી વિભાગ કચેરી દ્વારા પ્રથમવાર જન્માષ્ટમીએ શામળાજીએ આવવા જવા માટે શ્રદ્ધાળુઓને દર્શનાર્થ માટે એક્સ્ટ્રા 70 એસટી બસોનું સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સામે 82 બસો દોડી હતી, જેને લઈને એસટી વિભાગને 7.23 લાખની આવક થઈ હતી. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને જન્માષ્ટમીએ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આવે છે, જેને લઈને હિંમતનગર એસટી વિભાગના સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ અને અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા, ગાંધીનગર જિલ્લાના માણસા, મરી 8 એસટી ડેપોમાં એક્સ્ટ્રા 70 એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન એક્સ્ટ્રા એસટી બસો દોડી હતી, જેમાં 5 દિવસ દરમિયાન કુલ 364 એસટી બસો દોડી હતી, જેમાં 7,39,568 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેના સામે 5 દિવસમાં કુલ રૂપિયા 3,64,36,337ની આવક થઈ હતી. હિંમતનગર એસટી વિભાગીય કચેરી દ્વારા રક્ષાબંધનના તહેવાર પર પણ 99 એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે જન્માષ્ટમીએ પણ 82 એસટી બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં ઈડરના જાદર મુકામે યોજાનાર ત્રિદિવસીય મેળો યોજાવાનો છે, ત્યારે એસટી વિભાગીય કચેરી દ્વારા અંદાજિત એક્સ્ટ્રા 40 મિની એસટી બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીનો ઉત્સવ યોજાય છે, જેને લઈને પ્રથમવાર શામળાજી ખાતે એક્સ્ટ્રા એસટી બસો મૂકવાનું આયોજન કર્યું હતું, જેમાં સારો આવકાર મળ્યો છે અને ખાસ કરીને ઈડર, ભિલોડા, વિજયનગર, બાયડ અને મોડાસાના ભક્તોએ મોટી સંખ્યામાં એસટી બસનો લાભ લીધો છે. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા.